एक महत्वना समाचार पालनपुर में फरीथी उड़िया सामाजिक अंतरना धजागरा। जी हां, टाउन हॉल ना ई लोकार्पण कार्यक्रम में नियमों भंग थतो जोवा मळ्यो। सांसद साथे फोटो पड़ावा माटे लोकोनी पड़ा पड़ी जोवा मळी। हाईकोर्ट की टिप्पणी बाद पण नेताओं नियम पड़ावा के पाड़वा माटे कड़क नहीं बनता ते आ कार्यक्रम परथी देखाई रह्यु छे। पालनपुर में फरीथी सामाजिक अंतरना धजागरा उड़िया। आपने जणावी दीए के टाउन हॉल ना ई लोकार्पण कार्यक्रम में ज नियमों भंग थतो जोवा मळ्यो। सरकारी गाइडलाइन भंग थतुं जोवा मळ्यु। हाईकोर्टे बे दिवस पहला ज फटकार लगावी हती। राजकीय पक्षोने टकोर करी हती कि आ बधा नियमों पाळवानी जवाबदारी छे, तो ते नियमों पाळो अने बीजा सामान्य लोकोने पण आ नियमों पाळवा माटे सलाह सूचन आपो। परंतु हाईकोर्टना आटला कड़क वलण बाद पण आ राजकीय पक्षो भान भूल्या छे। फरीथी सामाजिक अंतरनो नियम तूट्यो छे। सांसद साथे फोटो पड़ावा लोकोनी भीड उमटी पड़ी छे। संवाददाता परेश पढ़ियार फोनलाइन पर जोड़ाई गया है। परेश, एक नेता जारे आ बधी सरकारी गाइडलाइन उल्लंघन करते जोवा मळे तो बीजा ने शू सूचन आपी शके? ई टाउन हॉल ना ई लोकार्पण कार्यक्रम में जी नियमों ना धजागरा उड़ता जोवा मळ्या, आखो मामलो शू हतो, शू दृश्य जोवाय त्यां जाणीए। जी संजीवनी, जी रीते बनासकांठा में एक पछी एक भाजपना के कांग्रेसना नेताओ जे नियमों पालन नहीं करता ने सोशियल डिस्टन्स नु भंग करी रह्या छे। हाल कोरोना नो कहर दिवसे ने दिवसे वधी रह्यो छे। सरकार द्वारा खुद गाइडलाइन बहार पाड़वामां आवी छे के सोशियल डिस्टन्स राखवामां आवे, मास्क बांधवा, अमे छतां पण नेताओ जे छे ते सोशियल डिस्टन्स नो भंग करी रह्या छे, मास्क नहीं बांधता। त्यारे आजे कदावर नेता परबतभाई पटेल अगाउ पण एक वीडियो वायरल थयो हतो, फोटो वायरल थया हता सोशियल डिस्टन्स भंगना। त्यारे आजे जे टाउन हॉल ना ई लोकार्पण जे थई रह्यो हतो तेमां तेओ हाजरी आपवा माटे आव्या हता, त्यां पण मोटी संख्यामां लोको उपस्थित हता। त्यारे तेओ फરીથી એકવાર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા। ખાસ કરીને ઈ લોકાર્પણમાં તેઓ લોકો સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા, લોકો તેમની સેલ્ફી લેવા માટે ટોળે ટોળા ઉમટ્યા હતા। જો કે વારંવાર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે કામ વગર ભેગા ન થવું, લોકોને એકતા ન થવું, છતાં પણ આવી રીતે આવા એમપી થઈને જો આવી રીતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે, નિયમોનો ભંગ કરે, ત્યારે આમ આદમીનો અને સામાન્ય લોકોનો તો શું કહેવું। ખાસ કરીને જ્યારે આવા નેતાઓ જ્યારે ભંગ કરતા હોય ત્યારે કોઈ જ કાર્યવાહી નથી થતી, જ્યારે આમ આદમી કોઈ લોકો ફક્ત માસ્ક વગર બહાર નીકળતા હોય તો તેમની પાસેથી 1000થી વધુનો દંડ જ્યારે વસૂલવામાં આવે છે, ત્યારે વારંવાર જે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નેતાઓ જોવા મળી રહ્યા છે, તે આમ જનતામાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। સંજીવની, પરેશ, સવાલ એ પણ ઉભો થાય છે કે એ લોકાર્પણ કાર્યક્રમ એટલા માટે જ રાખવામાં આવે છે કારણ કે મોટી સંખ્યામાં ભીડ ભેગી ન થાય, પરંતુ તે કાર્યક્રમમાં પણ આટલી મોટી સંખ્યામાં ભીડ, તો એ જવાબદારી તો આ સાંસદની જ છે। જી ચોક્કસથી સંજીવની, જે વારંવાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સરકાર દ્વારા વારંવાર જે કાર્યક્રમો નથી રાખવાની જે બહાર ગાઈડલાઈન પાડવામાં આવી છે, છતાં પણ આવા કાર્યક્રમમાં જાહેરમાં રાખવામાં આવે છે અને ત્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી રહી છે, તે ખુદ નિયમો જે સરકાર બનાવે છે ને તેમના જ સરકારના લોકો જ્યારે આવા નિયમોનો ભંગ કરતા હોય છે। આજે સાંસદ જે છે પરબતભાઈ પટેલ, તેઓ આવી રીતે કાર્યક્રમમાં એકઠા થયા છે અને આવી રીતે નિયમનો ભંગ કરતા જોવા મળ્યા છે। અગાઉ ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ જે રીતે સરઘસ કાઢીને વરઘોડો કાઢીને તેઓ પણ હજારોની સંખ્યામાં ભીડ એકઠી કરીને જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે। વારંવાર જ્યારે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવે છે, તંત્ર દ્વારા જે રીતે ના પાડવામાં આવે છે, છતાં પણ આવી રીતે લોકોને ભેગતા કરીને આવી રીતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ હોય અને કોરોના સંક્રમણને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। દિવસે ને દિવસે બનાસકાંઠામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, રોજે રોજ કેસ આવી રહ્યા છે, છતાં પણ આવા નેતાઓને જ કંઈ નથી પડી, લોકોને ચિંતા નથી કરતા, આવી રીતે લોકોને ભેગા કરીને આવી રીતે સંક્રમણ ફેલાવવાનો હાલ ખતરો ઉભો કરી રહ્યા છે। સંજીવની, પરેશ, માહિતી માટે આભાર।